दिल्ली थी सूरत आवेला विश्व हिंदू परिषद ना अध्यक्ष सुरेंद्रजी जैन ना अध्यक्ष स्थाने योगी चौक खाते बैठक नुं आयोजन करवामां आव्युं हतुं। विश्व हिंदू परिषद ना कार्यकारी बैठक मळेली बैठक में प्रदेश अध्यक्ष अने संगठन होद्देदारों की हाजरी में सूरत ना अध्यक्ष उपाध्यक्ष की वरणी कराई थी, जेमां बाबरी ढांचा उपर भगवो फरकनार दीपक आफ्रिका वाड़ाए उपाध्यक्ष तरीके की जवाबदारी संभाळता जणाव्युं हतुं के गो हत्या प्रतिबंध ने लई चोक्कस कामगीरी करीशुं अने कायदामां बदलाव लवाय ए बाबते योग्य जग्या उपर जोहात करीशुं, लव जिहाद बाबते काम करीशुं अने हिंदू दीकरीओने समझावानुं काम करीशुं। दीपकभाई आफ्रिकावाड़ाए जणाव्युं हतुं के उपाध्यक्ष तरीके वरणी थवा बदल हुं तमामनो आभारी छुं। मैं 1988 હિન્દુત્વને લઈને સંગઠન બનાવવાના સક્રિય રહ્યો છું, શિલા પૂજા યજ્ઞ વગેરે પણ કરતો આવ્યો છું। વર્ષ 1990માં બાબરી ઢાંચા ઉપર ભગવો લહેરાયો હતો। યુનિવર્સિટીમાં 15 વર્ષ સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યો છું અને સુરત મહાનગરપાલિકા નગરસેવક પણ 10 વર્ષ રહી ચૂક્યો છું। ભાજપ યુવા મોરચાના સુરત મહાનગર પ્રમુખ પણ રહી ચૂક્યો છું। દીપક આફ્રિકાવાળાએ જણાવ્યું હતું કે ગૌ હત્યાને લઈ ચોક્કસ કામગીરી કરીશું અને કાયદામાં બદલાવ લવાય એ બાબતે યોગ્ય જગ્યા ઉપર રજૂઆત કરીશું, લવ જેહાદ બાબતે કામ કરીશું અને હિન્દુ દીકરીઓને સમજાવવાનું કામ કરીશું। વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડના અધ્યક્ષ સુરેન્દ્રજી જૈન દિલ્હીથી પધારેલા અને પ્રદેશના અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, અશોકભાઈ રાવલ વગેરે સુરત આવ્યા હતા અને મારી વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરી છે એવી કાર્યકારીની બેઠકમાં એમણે જાહેરાત કરી છે। હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને એમનો આભાર માનું છું। આપ સૌ જાણો છો કે 1988થી હું ચલો અયોધ્યાના આંદોલનમાં જોડાયેલો છું। સૌપ્રથમ 1988માં દરરોજ રાત્રે મશાલ લઈને દરેક શેરી મહોલ્લામાં હું ફરતો હતો અને હિન્દુત્વ જાગૃત કરવા માટેના પ્રયત્ન કરેલા। 89માં મેં 1,11,111 શિલાનું પૂજન દરેકના ઘરે ઘરે જઈને કરાવેલું અને ત્યારબાદ 11 પ્રખંડ પાડીને એ શિલામાં પ્રાણ પૂરવા માટેના 11 મહાયજ્ઞ કરેલા અને તે શિલા અયોધ્યા મોકલી આપેલી, એ મંદિર નિર્માણમાં વપરાવાની છે। ત્યાર પછી 90માં ચલો અયોધ્યા રથયાત્રા નીકળેલી માન્ય નરેન્દ્રભાઈ મોદી અડવાણીજી, તો તેમની રથયાત્રાનું મેં બાગળ પર ભવ્ય સ્વાગત કરેલું અને ત્યાં જ્યારે અયોધ્યા પહોંચવાનું હતું બાબરી ઢાંચા ઉપર, ત્યારે હું બાબરી ઢાંચા ઉપર પહોંચેલો, મારી સાથે બધા ઘણા કાર્યકર્તાઓ પણ પહોંચેલા, કારસેવકો, જે ભગવો ધ્વજ છે જે અત્યારે પણ ગૂગલ પર તમને જોવા મળે છે ઢાંચાની ઉપર, એ હું છું, મારા હાથમાં ભગવો ધ્વજ છે। એટલે 1990માં બાબરી ઢાંચા ઉપર પણ ગયેલો, ત્યાર પછી 1996માં બજરંગ દળનો સુરતનો હું અધ્યક્ષ હતો ત્યારે ચલો અમરનાથ યાત્રાનું આંદોલન કરેલું, ત્યારે હું અમરનાથ ગયેલો। કોઈ પણ જાતની સિક્યોરિટી નહોતી, કોઈ પણ જાતનું ખાવા પીવાની વ્યવસ્થા નહોતી, ખૂબ જ મહેનત અને જહેમત કરીને 1996માં અમરનાથની યાત્રા કરેલી અમે, ત્યારથી અમરનાથની યાત્રા શરૂ છે। એ પહેલાં અમરનાથની યાત્રા પર પ્રતિબંધ હતો। ત્યાર પછી જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે મેં આનંદ અને ઉત્સવથી અહીંયા ઉજાણી કરેલી અને મીઠાઈ વેચેલી, ફટાકડા ફોડેલા અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ખાતમુહૂર્ત કર્યું, જમીનનું ભૂમિપૂજન કર્યું, ત્યારે મેં સુરતમાંથી 1 કિલો ચાંદીની ઈંટ, 1 તોલો સોનું, ઝવેરાત, હીરા અને નવરત્ન ભૂમિપૂજનમાં પ્રાણ પ્રતિષ્ઠામાં મૂકવા માટે મેં સુરતથી મોકલેલા અને ત્યારે પણ મેં અહીં સુરતમાં ભવ્ય ઉજવણી કરેલી અને ત્યારથી હું વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કરતો હતો। વચ્ચે મને ભાજપમાં આયાત કર ભાજપમાં લીધેલો, ભાજપમાંથી એબીવીપીમાં, એબીવીપીમાંથી યુનિવર્સિટીમાં, યુનિવર્સિટીમાંથી સુરત મહાનગરપાલિકામાં, અત્યારે ફરીથી પાછી મારી મૂળ જવાબદારી મને સોંપવામાં આવી છે। હું આનંદ અનુભવું છું અને હું આ કામ માટે ઉત્સાહથી લાગી પડવાનો છું। હિન્દુત્વને મજબૂત કરવાનું છે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય એના માટેની પણ મહેનત અને જહેમત કરવાનો છું ને ખાસ કરીને જે લવ જેહાડની પ્રવૃત્તિ હમણાં ચાલે છે
આ લવ જેહાદની પ્રવૃત્તિ અટકાવવા માટેના તમામ પ્રયત્નો કરીને દીકરીઓમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કરીશું અને જે ગુનેગારો છે એને સખતમાં સખત નવા કાયદા પ્રમાણે સજા થાય એના પણ અમે પ્રયત્ન કરીશું। ધર્મ પરિવર્તનની જે અત્યારે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની ઉપર પણ અમે ખૂબ મહેનત કરીશું અને ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પણ અટકાવીશું અને ભૂતકાળમાં જે હિન્દુ સંગઠન મજબૂતાઈથી આગળ વધેલું તે રીતનું ફરીથી હિન્દુ સંગઠન બનાવવાનો પ્રયત્ન કરીશું અને મને આશા છે કે હું સુરત મહાનગરનો યુવા મોરચાનો પ્રમુખ હતો તે બધા જ કાર્યકરો ફરીથી મારી સાથે જોડાશે અને અમે હિન્દુ સંગઠનને મજબૂત કરીશું। બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।